પાદરા ખંડેરાવપુર ગામે બાદ હવે પાદરા નગરમાં પણ રોગચાળો ફેલાયો છે, જેમાં પાદરાના નવાપુરમાં એક કોલેરાનો કેસ પોઝિટિવ આવ્યો છે। પાદરા તાલુકાના ખંડેરાવપુર ગામે રોગચાળો ભરડામાં લીધો છે, જેના કારણે ગામના અને પાદરા નગરમાં પણ કોલેરા ગજાર થયો છે। ત્યારે પાદરા નગરના નવાપુર વિસ્તારમાં વ્યક્તિ કોલેરાના કેસ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો હતો। કેસ પોઝિટિવ આવતા જ આરોગ્ય વિભાગના અધિકારી દર્દીઓને ઘરે ત્યાં વિસ્તારમાં દોડી આવ્યા હતા, જ્યાં અધિકારીઓ પાંજરામાંથી જ્યાં પાણી પુરવઠો વિતરણ કરવામાં આવે છે ત્યાં પાણીની ટાંકીમાંથી પાણીના નમૂના લઈને ટેસ્ટ કરાતા પાણીમાં ક્લોરીન ન હોવાનું બહાર આવ્યું હતું। સાથે નવાપુર વિસ્તારમાં પૂરું પાડવામાં આવતા પાણીમાં ક્લોરીન ન હોવાનું બહાર આવ્યું હતું। સાથે આરોગ્ય વિભાગની 4 ટીમો આ વિસ્તારમાં સર્વે કરી રહી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ નગરપાલિકાને રોગચાળા સામે પગલાં ભરવા માટે પત્ર પણ લખ્યો છે। હવે આજે આપણા પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘનશ્યામભાઈ કરીને 53 યરના આદમી છે, એનો કાલે આજે સવારે SSG ખાતે રિપોર્ટ મળેલ છે કે કોરોના પોઝિટિવ છે। તો અહીંયા આપણા 4 ટીમ આજે ફરી રહ્યા છે અને સર્વે કરે છે, તો આ ફળિયામાં કોઈ બીજો કેસ નહીં અને આના ઘરમાં પણ બીજો કેસ નહીં, લેકિન ક્લોરીન ટેસ્ટ પાણીનો કરતાં આ નેગેટિવ ત્યાં સંપ ઉપર પણ આવ્યા છે અને ઘરમાં તો દવા નાખીને પછી કરે તો પોઝિટિવ છે। પાલિકાનું જે પાણી પીવા માટે આપવામાં આવે છે એ પીવા લાયક છે? પાલિકામાં જે પીવા લાયક છે એ ક્લોરિનેશન કરવું ફરજિયાત છે, જે હાલમાં ટેસ્ટ કરતાં ક્લોરિનેશન આવ્યો નહીં, તો ત્યાં પણ લખીને આપેલું છે કે ભાઈ હાલ કોલેરા આપણા ચાલી રહ્યા છે, જેથી કે આપણું ક્લોરિનેશન યુક્ત જ પાણી પીવાનું, બીજું કંઈ પાણી પીવાનું। આ વિસ્તારમાં કેટલી ટીમો આરોગ્ય ટીમ અત્યારે 4 છે, આપણા ટીમ અહીંયા કામ કરી રહ્યા છે। કઈ રીતની તપાસ કરી રહી? બસ આ તો ટીમનું બસ એક તો સર્વે કરે કે કેટલા બીજો કોઈ કેસ છે કે નહીં છે, અને પાણીનો ચકાસણી કરે કે પાણીમાં ક્લોરિનેશન થાય છે કે કેમ। પાલિકાને શું આદેશ આપવામાં આવ્યા? પાલિકાને સાહેબ 3 દિવસ પહેલાં જ હું એક ચીફ ઓફિસરને લખીને લેટર આપેલું છે કે સાહેબ આપણા હાલ કોલેરા ચાલી રહ્યા છે, તો આમાં પાણીને જે પણ સપ્લાય છે બિના ક્લોરિનેશન થવું જોઈએ, ડાયરેક્ટ તો ક્યાંથી પણ નહીં થવું જોઈએ, એટલે હાલ એક જ છે કે ભાઈ ક્લોરિનેશન વાળી જ પાણી ત્યાં આવવું જોઈએ। ખંડેરાવપુર બાદ પાદરા નગરમાં પણ રોગચાળાને પગપેસારો કરતા આરોગ્ય વિભાગ સાથે નગરપાલિકાની ચિંતામાં પણ વધારો થયો છે। ત્યારે આ સમયે સ્થાનિક કોર્પોરેટરને જાણતા હતા તેને પણ વિસ્તારમાં દોડી આવ્યા હતા અને નગરપાલિકા દ્વારા વિસ્તારમાં સાફ સફાઈ સહિતના રોગચાળો અટકાવવા માટેના પગલાં પણ ભરવામાં આવશે અને તે માટે પાલિકાની ટીમને કામે લગાડી દીધું હોય તેવું પણ જણાવ્યું હતું। આજરોજ અમારા નવાપુરા વિસ્તારની અંદર કોલેરાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે, જેના માટે આરોગ્ય ખાતાની ટીમો આવી છે ચેકિંગમાં, અને જે કંઈ આદેશ અમને કરશે એ પ્રમાણે નગરપાલિકા ગંભીરતાથી એના પગલાં લેશે। ક્લોરિનેશનનો પ્રોબ્લેમ છે, વાત થઈ છે મારે ચીફ ઓફિસર સાહેબ સાથે, ક્લોરિનેશનવાળું જ પાણી આપશે એવી બાંહેધરી આપી છે અને પૂરતી કાળજી લઈશું અમે પૂરી નગરપાલિકા તરફથી, અને ગંદકીના જે કે પ્રશ્નો છે એને બી સાફસફાઈ કરાવી અને ચોખ્ખું કરવાની કોશિશ કરી છે। પાદરા નવાપુર વિસ્તારમાં કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું અને પાદરા મામલતદાર તથા નગરપાલિકાની ટીમ પણ નવપુરા વિસ્તારમાં દોડી આવી હતી અને સાફ સફાઈ આરંભી હતી, જ્યારે ખાણીપીણીની લારીઓ પણ તાત્કાલિક બંધ કરાવીને કાર્યવાહી હાથ ધરી હતી। જૂની શાક માર્કેટ વિસ્તારમાંથી લારીઓ બંધ કરાવવા જતાં ત્યાં પણ 3 નંગ રાંધણ ગેસના બોટલ પણ મામલતદારે કબજે કર્યા હતા। તંત્ર દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં પાદરા મામલતદારને વધુ જણાવ્યું હતું। નીતિશ માલીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાદરા।